महानगरपालिका खाते मळेली स्टेन्डिंग कमिटी की बैठक में 54 कार्यों ने सर्वानुमते मंजूर करवामां आव्या हता। तेनी साथोसाथ अध्यक्षस्थानेथी वधता मृत्युना आंकने ध्याने लई अग्निसंस्कार माटेना खापण एटले के लाकड़ानी माटे 1,00,000 रूपियानी सहायनो निर्णय करवामां आव्यो हतो। महानगरपालिकानी स्टेन्डिंग कमिटीनी बैठक चेरमेन धीरूभाई धामिलियानी अध्यक्षताए मळी हती। आ बैठक में 54 कार्यों ने रजू करवामां आव्या हता, जे पैकीना 54 कार्यों ने सर्वानुमते मंजूर करवामां आव्या हता। तदुपरांत अध्यक्षस्थानेथी हाल कोरोनानी महामारीना पगले वधता मोतने ध्याने लई अंतिम विधि माटे गोरोड स्मशानने खापण एटले के लाकड़ा माटेना रूपया 1,00,000 सहाय आपवानो निर्णय करवामां आव्यो हतो। आज रोज भावनगर महानगरपालिका की स्टेन्डिंग कमिटी की मीटिंग थी 11:30 तमाम सभ्यों की उपस्थिति थी। 55 માંથી અમે 54 ઠરાવો મંજૂર કર્યા છે, એક ઠરાવ છે એને ચર્ચા વિચારણા અર્થે પેન્ડિંગ રાખ્યો છે। ખાસ 15માં નાણાપંચની ગ્રાન્ટ હતી 9 કરોડની, તો એને વોટર રિવાસ્ટિંગ અને સરકારની ગાઈડલાઇન મુજબ વાપરવાની હોય તો સોલિડ વેસ્ટ અને વોટર ડિપાર્ટમેન્ટમાં વાપરવામાં આવશે। અધ્યક્ષસ્થાનેથી 3 મુદ્દા હતા, રાણાભાઈને 11 મિનિટનું એક્સટેન્શન, ઈસરોની એક ઇમેજ લેવાની હતી 5,00,000ની, જેથી કરીને આપણે જીઆઈ મેપિંગ દ્વારા તમામ મિલકતો સ્ટ્રેસ કરીએ કે જે રીતે આપણે પિછલા વોર્ડમાં સર્વે કર્યો અને 2 કરોડની આપણી વાર્ષિક ડિમાન્ડ વધી, તેવી રીતે હવે આપણે ક્રમશઃ તમામ વોર્ડનો રીસર્વે કરવા જઈ રહ્યા છીએ। આ ઇમેજથી એટલો ફાયદો થશે કે કોઈપણ મિલકત સ્ટ્રેસ થયા વગરની નહીં રહે। સ્ટ્રેસ થયા બાદ એક વખત માપ થઈ ગયું, ફોર એક્ઝામ્પલ કોઈ બિલ્ડિંગ છે તેનો આપણે કોડ આપશું, એ કોડની અંદર એ કોડ ક્લિક કરશું એટલે એમાંથી ઓટોમેટિક કોમ્પ્યુટર બતાવશે કે આની અંદર એટલા કી નંબર છે, એટલી મિલકત છે, એટલું માપ છે। પછી ફ્યુચરમાં રિકવરીમાં જવાનું થયું તો રિકવરી ઓફિસર એમાંથી જીપીએસનો ઉપયોગ કરી અને પ્રોપર મિલકત સુધી પહોંચી શકશે, એટલે ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ થવાનો છે ત્યારે અધ્યક્ષાનેથી મંજૂરી આપી। ખાસ તમને હું વાત કરું, અત્યારે કોવિડની મહામારી ચાલે છે, ગોરડ શમશાન, ચિત્રા, કુંભારવાડા આ બધા શમશાનો ખૂબ સારી કામગીરી કરી રહ્યા છે, તેમાં સ્વયંસેવકો આરએસએસ હોય, વિશ્વંદુ પરિષદ હોય, તમામ લોકો સેવા આપી રહ્યા છે અને બાકીના પણ સેવાભાવી લોકો સેવા આપી રહ્યા છે। તો આજે મેં અમે અમારી કમિટીએ નિર્ણય કર્યો છે કે 1,00,000 રૂપિયા લાકડા માટે ગોરડ શમશાનને ફાળવીએ છીએ અને બાકીની શમશાનની જે કામગીરી કરે છે તેમને પણ જો લાકડા માટે જરૂરિયાત અથવા અગવડતા હશે તો અમે અલગથી રૂપિયા યુસી વિભાગમાંથી ફાળવીશું, તેનો નિર્ણય પણ આજે અમે એક મહત્વનો અધ્યક્ષ સ્થાનેથી કર્યો છે।